जय विद्यार्थी मित्रों, हूँ आपनो दोस्त वगैरह सिंह चौहान जी सी एन अमरी यूट्यूब चैनल में आप सर्व मित्रों हार्दिक स्वागत करू छूँ। आज नो जे वीडियो छे ए टेट टाट ने जे प्रिपेरेशन करे छे एवा कैंडिडेट माटे बाल मनोविज्ञान ना 20 प्रश्नों लेने आया छे। एक अगाउनी एग्जाम नी अंदर जे प्रश्नों पूछाई गया छे तो जोईए के तमारे 20 माथी केटला डेली के डोज मुकवाना छे। टेट टाट ने जे मित्रों तैयारी करे छे बराबर छे, समग्र गुजरात ने अंदर प्रिपेरेशन करता तमाम जे शिक्षकों जे छे जे टेट टाट नी प्रिपेरेशन करे छे एमने माटे आवनारी अमारी जीसीए नी जे टेट टाट माटे नी जे सीरीज छे ए उपयोगी थई जशे। तो ते तमाम जे तैयारी करे छे जे प्रिपेरेशन करे छे ए मित्रों ना वीडियो शेर करजो जेथी एने मददरूप थई शके। तो आवी सीरीज अमे नेक्स्ट लाइन आववाना छे, आजे 20 प्रश्नो लाव्या छीए तो જોઈએ કે તમારે 20 માંથી કેટલા છે બરોબર છે, તમે જાતે ટેસ્ટ આપજો કે તમારે કેટલા છે। ચાલો જોઈએ એક પછી એક પ્રશ્ન। પહેલો પ્રશ્ન છે શિક્ષણને કેવો વ્યવસાય ગણવો જોઈએ, તમને મને મજા આવે એ મુજબ નત લખવાના બરોબર છે, અભ્યાસક્રમ રિલેટેડ આપણે ચર્ચા કરવાની છે। જોઈએ ધંધાદારી વ્યવસાય છે, નોકરી અને સેવા છે, સરકારી નોકરી છે કે વ્યવસ્થા શક્તિને લગતો છે। तो आनी अंदर शिक्षक शिक्षण जे छे ए केवो व्यवसाय छे, नौकरी अने सेवानो व्यवसाय, सेवाय करीए छे एक प्रकारे आपणे अने नौकरी पण करीए छे। जोईए नेक्स्ट प्रश्न। શિક્ષકે નવો વિષય વર્ગખંડમાં પહેલી વખત રીતે દાખલ કેવી રીતે કરવો જોઈએ બરોબર છે, ફર્સ્ટ ટાઈમ જે છે એ કેવી રીતે એને દાખલ કરવો જોઈએ, પ્રથમ પ્રકરણ સમય વેડફ્યા વગર શરૂ જન સીધું શરૂ કરી દીધું ચાલો ખોલો, બીજો છે પ્રસ્તાવના આપી અને પાઠ શરૂ કરો, પ્રસ્તાવના અને પાઠ શરૂ કરવો જોઈએ, શું કરવાનું છે તેની વિસ્તૃત રૂપરેખા આપવી જોઈએ, આપણે આ જે નવો અભ્યાસક્રમ છે એની રૂપરેખા આપવી જોઈએ। તો આ જે સી ત્રીજો જે જવાબ છે એ યોગ્ય જવાબ છે। ચોથો જોઈએ વિષય વસ્તુ ચર્ચા માટે વર્ગને જૂથમાં વહેંચી દેવું જોઈએ, નહીં પહેલાં તો ચર્ચા કરવી જોઈએ અભ્યાસક્રમ રિલેટેડ, અને શું કરવાનું છે તેની રૂપરેખા અને આપણે આયોજન આપવું જોઈએ। તો બીજાનો જવાબ આવશે સી। ત્રીજો પ્રશ્ન જોઈએ બિન કાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે બરોબર છે, વિદ્યાર્થી હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેવો એને આગ્રહ રાખવો જોઈએ, વિષય વસ્તુ પર ચર્ચા કરે તેવો આગ્રહ રાખવો જોઈએ, વિદ્યાર્થીઓ પોતે પ્રયત્ન ના કરે ત્યાં સુધી તેમને મદદ કરવાની ના પાડવી જોઈએ, અને ચોથું છે કે દરેક સમયે વિદ્યાર્થીને નિયંત્રણમાં રાખવા જોઈએ। જો મિત્રો આવા જ્યારે પ્રશ્નો પૂછાય ને ત્યારે ચારે ઘણા વિકલ્પો એવા હોય કે જે તમને દરેક સારા લાગે, કેવા લાગે સારા, પણ મિત્રો સારો હોય જવાબ નહીં હોય, સાચો પસંદ કરવાનો છે, સારો જવાબ અહીંયા આપણે પસંદ કરવાનો નથી, જવાબ તો ચારે ચાર સારા જ લાગશે પણ સાચો જવાબ પસંદ કરવાનો છે। તો બિન કાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે, તો અભ્યાસક્રમ મુજબ એની લાક્ષણિકતા કઈ છે કે વિદ્યાર્થી હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેવો આગ્રહ રાખવો, ધોરણ એટલે અહીંયા ધોરણ એ વાત નથી, ચોક્કસ એક મુદ્દો વ્યવસાય આપણે જે એની કાર્ય કરવાની જે પદ્ધતિ જે છે, વિદ્યાર્થી હંમેશા શું જાળવવું જોઈએ કે એક ધોરણ જાળવે તેવો એને આગ્રહ રાખવો જોઈએ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય, શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય કે જ્યારે જરૂર પડે ત્યારે નિદાનાત્મક અને ઉપચારાત્મક મદદ પૂરી પાડવી, યુવાનોની જરૂરિયાત અને આશાઓ પૂરી પાડનાર સંવાદિતાની ટેવો વધારવી, સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો, સૌથી પહેલું કામ તો આપણું આ જ છે કે જે સૂચવેલો અભ્યાસક્રમ છે બરોબર છે, બાકીની પ્રવૃત્તિ તો પછી, પણ પહેલું શું છે જે અભ્યાસક્રમ છે એ શું કરવો જોઈએ પૂરો કરવો જોઈએ, વિદ્યાર્થીને શીખવા માટે ઉત્તેજક અને માર્ગદર્શન આપવું જોઈએ। તો આ કંઈક થોડુંક નહીં મજા આવે તો જવાબ આપણો શું આવશે સી, કે સૂચવેલો અભ્યાસક્રમ પહેલાં શું કરવો જોઈએ પૂરો કરી દેવો જોઈએ, પ્રાથમિક કામ સૌ પ્રથમ કામ તો એ જ રહેવાનું છે કે આપણો અભ્યાસક્રમ જે છે એ પૂરો કરવો જોઈએ, બાકી બધા જે કામ આપેલા છે એ પછી કરી શકીએ આપણે બરોબર, પહેલું કામ આપણે આ કરવાનું છે। નેક્સ્ટ જોઈએ શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેનાની ઉણપ કારણભૂત છે, કે ક્લાસમાં વર્ગખંડમાં જ્યારે શિસ્ત નથી જાળવાતું તો એવી કઈ ઉણપ છે એ રહી જતી હોય છે, તો શિક્ષણની રીતોમાં યોગ્યતા, શૈક્ષણિક માનવશાસ્ત્રનું જ્ઞાન,
વિષયનું જ્ઞાન ઓછું હોય એવું હોઈ શકે કે પરિણામજન્ય વસ્તુ માટે શીખવવાનો અને કરાવવાનો સર્જનાત્મક કાર્યક્રમ જે છે તો આ ચોથો જે છે કે પરિણામજન્ય વસ્તુ માટે શીખવવાનો અને કરાવવાનો સર્જનાત્મક કાર્યક્રમ છે એ સૌથી મોટી નિષ્ફળતા માટેની શું છે ઉણપ જે છે એ મુખ્ય એની કારણભૂત છે. નેક્સ્ટ જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે શિક્ષણનું સૌથી અગત્યનું કર્તવ્ય કયું છે. શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કયું છે નીચેનામાંથી વિદ્યાર્થીઓ માટે તબદીલી અને શીખવાની પ્રક્રિયામાં મદદરૂપ થવાનું છે. અગત્યની વાત કરી છે અહીંયા અનુભવોના વિકાસમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શનમાં પોતાના જે એક્સપિરિયન્સ છે એની મુજબ હાજરી અને બીજા રેકોર્ડ નિભાવક આ જ કામ મુખ્ય છે. હાજરી ભૂલી દીધી જય હિન્દ જય ભારત અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થીઓ માટે તબદીલી અને શીખવવાની પ્રક્રિયામાં શું થવાનું છે મદદરૂપ થવાનું છે અગત્યનું કર્તવ્ય છે. કોનું શિક્ષકનું. કોનું શિક્ષકનું. તો આપણો આન્સર આવશે આન્સર એ. નેક્સ્ટ જોઈએ વર્ગખંડના કોની વાત કરી છે વર્ગખંડની વાત કરી છે કે વર્ગખંડના નિયમો કોણે પ્રસ્થાપિત કરવા જોઈએ. તો વર્ગખંડના નિયમો છે કોણે પ્રસ્થાપિત કરવા જોઈએ વિદ્યાર્થીઓએ પ્રસ્થાપિત કરવા જોઈએ. બરોબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણો. શિક્ષકનું કાર્ય નીચે પ્રમાણે કહી શકાય. શિક્ષકનું કાર્ય કેવું કહી શકાય તો બાળકોમાં જ્ઞાન ભરનાર સર્વિસ સ્ટેશનનો એક નોકર. બાળકની વ્યક્તિગત અને આધ્યાત્મિક જરૂરિયાતો સંતોષને વ્યક્તિગત અને આધ્યાત્મિક જરૂરિયાત એ સંતોષવાની વાત કરી છે. બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે શેની માટે વાત કરી છે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક જે મુખ્ય માર્ગદર્શક હોઈ શકે. યસ. તો આપણો જવાબ કયો આવશે મિત્રો સી કે આપણા ભાવિ વારસાને સાચવનાર અને પ્રસારણ કરવા માટે ત્યાગમૂર્તિ વાલી. તો આપણે શિક્ષકની વાત કરીએ તો આપણો જવાબ કયો સાચો પડશે સી જે વિકલ્પ છે એ સાચો છે. નેક્સ્ટ જોઈએ એક નવા શિક્ષક તરીકે કેવા શિક્ષક તરીકે નવા શિક્ષક તરીકે પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે નવા શિક્ષક તરીકે. તો એની જવાબદારી શું હશે અગાઉના શિક્ષકની કાર્ય પદ્ધતિ શોધી કાઢવી કે પહેલા શિક્ષક શું ભણાવતા હતા ચાલો એ ધબધબાટી બોલાવીએ. બીજું છે સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર મેળવવો જે એક નવા શિક્ષકની આ કામગીરી છે એ પહેલી હોવી જોઈએ. તમારી કેળવણી અને અનુભવના સંદર્ભે અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર ન કરી શકે મિત્રો. સંજોગો પ્રમાણે કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવો. તો બીજું છે કે સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સૌથી પહેલા સહકાર મેળવવો જોઈએ અને પછી એને આગળ વધવું જોઈએ. દસમો પ્રશ્ન છે તમે સાથે જોતા જજો કે તમારા કેટલા સાચા પડે છે. બરોબર છે. તમે ગેસ કરી રાખજો તમારો જે જવાબ છે. ચાલો જોઈએ ફરજ પ્રત્યે બેદરકાર વિદ્યાર્થીઓનો ટોળા સાથે શું કીધું છે ફરજ પ્રત્યે બેદરકાર વિદ્યાર્થીઓ. ફરજ પ્રત્યે બેદરકાર વાત કરી ખાલી નકરા બેદરકાર નથી કેવા બેદરકાર વિદ્યાર્થીની વાત કરી જાય પોતાની ફરજ શું છે કે પોતાનું એજ્યુકેશન છે એની પોતાની પહેલી ફરજ છે. તો એમની માટે એના ટોળા સાથે કામ કરતા પાર પાડતી વખતે સૌથી પહેલી અસરકારક શિક્ષક કયો છે શિક્ષકે શું કરવું જોઈએ મતલબમાં અસરકાર શિક્ષક શું છે એની વાત કરી છે ફરજ પ્રત્યે બેદરકાર વિદ્યાર્થીઓ માટેની. તો શું હોવું જોઈએ કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખવો જોઈએ. પોતાનું જે કામ છે એની અંદર એને વ્યસ્ત રાખવા જોઈએ જેનું કામ કયું એજ્યુકેશનનું મેઇન કામ છે. સુંદર બાળકોની વચ્ચે તેમને નાયક તરીકે પ્રસ્તુત કરવા જોઈએ સ્વાભાવિક છે કે એ તો નોંધિત કરવાનું. ત્રીજું છે સુધારવાનો પ્રયત્ન કરતા પહેલા તેને મિત્ર તરીકે જીતવામાં કેન્દ્રિત. ઘણા બાળકો એવા મળી જાય કે તમારું આખું વર્ષ મિત્ર બનવામાં જોઈએ તો એ વસ્તુ એ ખોટી છે. ન્યાય યોગ્ય વર્તણૂક તેમના પોતાનામાં અભિવ્યક્ત કરે અને તેને ઓળખે ત્યાં સુધી રાહ જોવે. આમાં સમય જતો રહેશે તો એની રાહ જોવા બેસવાનું નહીં. તો આપણી ફરજમાં શું આવશે કાયમ તેમને કામમાં શું રાખવા વ્યસ્ત રાખવા કારણ કે ફરજ પ્રત્યે બેદરકાર વિદ્યાર્થીની વાત કરેલી તે જવાબ શું આવશે આપણો એ જવાબ આવશે. નેક્સ્ટ અધ્યાપન કાર્ય છે એ શું છે વ્યક્તિગત છે સંસ્થાકીય છે વ્યવસાયિક છે
अध्यापन कार्य जे छे मित्रों शुं छे सामाजिक अने केवुं कार्य छे राजकीय कार्य छे। नेक्स्ट जो शिक्षक कम्प्यूटर अने आधुनिक साधनोना बदले जो शिक्षक छे कम्प्यूटर ने आधुनिक जे टेक्नोलॉजी है एना बदले जो जूनी रीत भणावा माटे करे जूनी रीत भणावे तो नीचेनामांथी सेनाथी प्रभावित थयेला छे। बराबर छे कि जूनी रीत नवी टेक्नोलॉजी अपनावी नथी अभ्यासक्रम रीते जूनी पद्धतिथी जे शीखवाड्यो तो एना माटे शुं छे के रीत रसम छे एना माटे अनुभव बुद्धि के टेव अनुभव बुद्धि के टेव तो एनी माटे शुं जवाबदार छे मित्रों एनी टेव जवाबदार छे। अनुभव कही शकाय नहीं अनुभव एने कहेवाय के जे अपडेटेड रहे छे तो शुं कहेवाय मित्रों एने टेव कहेवाय। नेक्स्ट जोईए टीचिंग अने लर्निंग एक बीजाना शुं छे टीचिंग अने लर्निंग एक बीजाना शुं छे दामा कई जवाबनी कोई जरूर नहीं बधाने आवडे एक बीजाना पूरक छे एक बीजाना शुं छे पूरक छे बीजा विकल्पनी जरूर विरोध छे अलग छे उपरोक्त पैकी एक पण नहीं टीचिंग अने लर्निंग एक बीजाना पूरक छे। नेक्स्ट जोईए નીચેના પૈકી વિસ્તૃત ખ્યાલ છે શું છે વિસ્તૃત ખ્યાલ શીખવું શીખવું શિક્ષણ વિસ્તૃત ખ્યાલ શું છે શિક્ષણ છે વિસ્તૃત ખ્યાલ શું છે શિક્ષણ છે। નેક્સ્ટ જોઈએ આ બધું બીએડની અંદર તમે બધા શીખ્યા હશો પણ તાજું કરવા માટે પ્રશ્નો જોજો અને ડેઇલી આવા પ્રશ્નો મિત્રો મૂકવાના છે જે કંઈક ને કંઈક તમને મદદરૂપ થશે અને જ્યાં સુધી ટેટ ટાટની એક્ઝામ આવશે ને ત્યાં સુધી આવા પ્રશ્નોનો અમે તમારી સામે એક આખો ભંડોળ રજૂ કરવાના છે। બરાબર છે તો ડેઇલી આ ટેસ્ટ જે છે 20-40 પ્રશ્નો ડેઇલી મૂકવાના જોતા રહેજો તમારા નોલેજની અંદર ભરપૂર એમાં વધારો થશે। નીચેનામાંથી શું ઈચ્છવા યોગ્ય છે શિક્ષકે સ્પષ્ટ અને જોરથી બોલવું જોઈએ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓ અવાજ કરે તે ચલાવી ના લેવું જોઈએ શિક્ષકે બ્લેકબોર્ડનો ઉપયોગ કરવો જોઈએ શિક્ષકે અઘરા ખ્યાલને શક્ય તેટલી સહેલાઈથી સમજાવવું જોઈએ તો આમાં કયું કામ છે ચોથું છે શિક્ષકે અઘરા ખ્યાલ છે અને સરળ રીતે વિદ્યાર્થી સામે કેવી રીતે પોતાનો ખ્યાલ રજૂ કરી શકે છે એ જોવું જોઈએ। નેક્સ્ટ અધ્યાપન એટલે અધ્યાપનને ઉત્તેજવું માર્ગદર્શિત કરવું દિશા પ્રોત્સાહન આપવું કે ઉપરોક્ત તમામ અધ્યાપન એટલે શું અધ્યાપનને ઉત્તેજવું માર્ગદર્શિત કરવું દિશા પ્રોત્સાહિત કરવું અને આપણો જવાબ શું છે વિકલ્પ ડી। નેક્સ્ટ જોઈએ મિત્રો શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે શિક્ષકનું મુખ્ય કામ શું છે વર્ગખંડમાં શિસ્ત કે બધા શિસ્તમાં રહેવા જોઈએ એજ્યુકેશનની ભલે બાજુ પડો હું રહેવું જોઈએ શિસ્ત જળવાવું જોઈએ એ શિક્ષકનું મુખ્ય કામ છે તો કહેવાય નહીં। બરાબર છે એ તો એક પાર્ટ છે સામાન્ય ખ્યાલ સમજાવવો જેથી વિદ્યાર્થી સમજી શકે યસ વિદ્યાર્થીઓને તેમના કામ માટે રોકી રાખવા નહીં આવું તો આવતું નથી સારું જ કહેવાનું છે મૂળ તો કહેવાનું જ નથી કંઈ પ્રશ્નપત્રો તૈયાર કરવા અને સ્વાધ્યાય આપવા નહીં આપણો શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે સામાન્ય ખ્યાલ એને સમજાવવો જેથી વિદ્યાર્થી શું કરી શકે સમજી શકે જો સમજી શકે તો બાકીનું કામ ઓટોમેટિકલી બધું થવાનું છે। નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય શિક્ષકનું સામર્થ્ય છે એ કેવી રીતે તપાસી શકાય પુસ્તકો અને સંશોધન પત્રોનું પ્રકાશન દ્વારા નોકરીના ગાળા દ્વારા કે વિદ્યાર્થીઓની જરૂરિયાત કે તેનું વ્યક્તિત્વ તમામ દારમદાર છે શિક્ષકનો સેના ઉપર રહેલો છે વિદ્યાર્થી તો વિદ્યાર્થીઓની જરૂરિયાતો મુજબ। નેક્સ્ટ તે શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ વધુ શીખે કે કયા શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ વધુ શીખી શકે છે લાગણીશીલ હોય લાગણીનો ભંડોળ ભરેલો હોય એની પાસેથી નહીં લાગણીને કોઈ અવકાશ નથી। બરાબર છે માહિતીમાં સારા હોય કે જેની પાસે નોલેજનો ભંડાર ભરેલો હોય એવા શિક્ષક પાસેથી ઉદ્યમી હોય કામ કરવું છે પણ નોલેજ ન હોય તો એ ઉદ્યમી નકામા છે સજ્જન અને સૌમ્ય હોય સજ્જન પુરુષ હોય પણ બધું માહિતી નહીં હોય તો મિત્રો બધું કામનું છે નહીં તો જવાબ શું આવશે બી જવાબ શું આવશે બી માહિતીમાં કેવો હોવો જોઈએ સારા હોવા જોઈએ। અને છેલ્લો પ્રશ્ન એક શિક્ષક પાસેથી સૌથી વધુ ઈચ્છવા યોગ્ય શું છે
છૂટછાટ આપનાર હોય કે આનંદ કરાવવા જોઈએ કે 45 મિનિટનો 40 મિનિટનો લેક્ચર છે એમાં આનંદ કરાવવાનો મોજ કરાવવાની વિષય વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા સક્ષમ હોય. ત્રીજો છે કડક હોય, એકદમ કડક. આપણે બધાને ભણાવતા ને કડક શિક્ષક, કડક હોવા જોઈએ, નિયમિત અને સમયપાલક હોય. વિષય વસ્તુની કેવી રજૂઆત હોવી જોઈએ? સ્પષ્ટ રજૂઆત કરવા કેવા હોવા જોઈએ? સક્ષમ હોવા જોઈએ. તો આ હતા મિત્રો 20 પ્રશ્નો તમારી માટેના. તમારે 20માંથી કેટલા એ પ્રશ્ન અમે થંબનેલમાં મૂકેલો છે, અને તમારે આ જે પીપીટી છે એ તમારે જોતી હોય તો તમારે કાંઈ નથી કરવાનું મિત્રો, ખાલી ટેલિગ્રામ ચેનલ ઉપર આની PDF મૂકેલી છે. ડેઈલી તમને પ્રશ્નો નાથી મળશે. ટેલિગ્રામની અંદર તમારે ખાલી લખવાનું છે GCA સુરત, સ્પેસ નથી મૂકવાની, કન્ટિન્યુ લખવાનું છે GCA સુરત. એટલે આની ઉપરથી તમને સરસ મજાની દરેક લેક્ચર જે છે એની PDF મળશે. તો મળીએ નવા લેક્ચરમાં નવા 20 પ્રશ્નો સાથે. ત્યાં સુધી તમને મજા આવી હોય તો વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.